नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय सुरेंद्रनगर ई लर्निंग प्रोग्रामनी अंदर हूँ घनश्याम लिंबड़िया आपनु स्वागत करूँ छूँ। मित्रों, आपणे अगाउ टपाल खातु जे छे एना विषे अभ्यास कर्यो हतो अने एनी अंदर आपणे तमने टपालनी विविध जे सेवाओ छे ए कई कई सेवाओ छे एनु एक लिस्ट आप्युं हतुं। आजे आ टपालनी जे अलग अलग सेवाओ छे ए सेवाओ विषे आजे आपणे अभ्यास करशुं। टपालनी सेवाओ, टपालनी सेवानी अंदर पहली सेवा आपणे छे सामान्य टपाल पत्रों। सामान्य टपाल पत्रों हालना संजोगों में आपणे जोईए तो वर्तमान समय में टेलिफोन क्षेत्रे खूबज विकास थयेलो जोवा मळे छे, बराबर। अने जेथी संदेशा माटे टपाल पत्रनो जे उपयोग छे ओछो थयो छे, परंतु महत्व नथी घट्युं, बराबर। आ आपणने एम थाय कि टेलिफोननी सेवा, इंटरनेट माध्यम, मोबाइल, कॉम्प्यूटर आवी बधी सेवाओ विकास पामी छे, परंतु आ टपालनी सेवा छे एना महत्वमां कोई फेरफार नथी थयो। एनु महत्व घट्युं नथी, परंतु दिवसे दिवसे एनु महत्व छे ए वधतुं जाय छे। आपणे जे माहिती मोकलवानी होय ते पत्र के परबीडियाना स्वरूपे मोकलवामां आवे छे त्यारे तेने सामान्य टपाल पत्रो कहे छे। आपणे जे माहिती मोकलवी छे ए पत्र के परबीडियाना स्वरूपे होय, પરબીડિયાના સ્વરૂપે હોય તો આપણે એને શું કહીશું, સામાન્ય ટપાલ પત્ર તરીકે ઓળખીશું। આપણે કોઈ પત્ર લખ્યો, આપણે પોસ્ટકાર્ડ આવે છે, કોઈ પરબીડિયું એટલે કે કવર જે છે એ એના સ્વરૂપે આપણે મોકલવાની થાય તો તેને શું કહીશું, સામાન્ય ટપાલ પત્રો। આપણે બધા પરિચિત છીએ અને આ સામાન્ય ટપાલ પત્રો છે એ સામાન્ય ટપાલ પત્રોની કિંમત પણ વિશેષ હોતી નથી, એટલે કે પત્ર કે પરબીડિયા સ્વરૂપે આપણે કોઈ પણ માહિતી મોકલવા માંગીએ છીએ ત્યારે સામાન્ય ટપાલ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે કે સામાન્ય ટપાલ પત્રો। તમે બધાએ પોસ્ટકાર્ડ જોયું હશે, કવર જોયા હશે, બરાબર। આ આપણા પત્ર કે પરબીડિયાના સ્વરૂપે હોય છે। ઘણી વખત તો પોસ્ટ ઓફિસ તમારો જે કંઈ કાગળ છે એ કાગળને પેક કરી દો અને એના ઉપર ટિકિટ પોસ્ટની લગાવી દો, એવી રીતે પણ માહિતી મોકલી આપે છે। તો આ બધા સામાન્ય ટપાલ પત્રો છે એ આપણે કહી શકીએ। તો આપણે સામાન્ય ટપાલ પત્રો કોને કહેવાય, તો કે પત્ર કે પરબીડિયાના સ્વરૂપે આપણે માહિતી મોકલવાની હોય તો તેને સામાન્ય ટપાલ કહેવામાં આવે છે। જે માહિતી આપણે મોકલવી છે કેના સ્વરૂપે, તો કે પત્ર કે પરબીડિયાના સ્વરૂપે મોકલવાની હોય તો તેને સામાન્ય ટપાલ પત્ર તરીકે ઓળખવામાં આવે છે। ચાલો હવે આપણે બીજા નંબરની સેવા તરફ જઈએ, તો કે નોંધાયેલી ટપાલ। નોંધાયેલી ટપાલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। રજિસ્ટર નોંધાયેલી પોસ્ટ એટલે ટપાલ, અંગ્રેજીની અંદર વાત કરીએ તો। હવે આની અંદર આપણે આપણી નજીકની જે કંઈ પોસ્ટ ઓફિસ છે ત્યાં જે રજિસ્ટર એડી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ ત્યાં આપણે આ સેવા છે એ મેળવી શકાય છે। ભારત સરકારનું ટપાલ ખાતું છે આ પ્રકારની સેવાઓ છે એ આપે છે। ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ કે રજિસ્ટર પોસ્ટની સેવા પણ આપણને આપતું જોવા મળે છે। નોંધાયેલી ટપાલ કે જેને મોકલવામાં આવી છે તેને ડિલિવરી આપવામાં આવે છે, આ
રજીસ્ટર્ડ ટપાલ છે, નોંધાયેલી ટપાલ છે, આપણે જેને મોકલી છે એને ડિલિવરી પહોંચાડવાનું કાર્ય છે એ કરવામાં આવે છે. આવી સેવા સામાન્ય ટપાલ કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે. આ સામાન્ય ટપાલ હતી એના કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. નોંધાયેલી ટપાલ તમે જે તે પોસ્ટ ઓફિસે જઈ રજીસ્ટર કરી શકો છો, નોંધાવી શકો છો. આ જે છે સામાન્ય ટપાલ પત્રો, સામાન્ય ટપાલ પત્રોની અંદર એવું હોય તમારી પાસે પોસ્ટ કાર્ડ હોય તો તમારા ગામની અંદર કે આજુબાજુ જ્યાં પોસ્ટની જે પેટી છે એની અંદર તમે સીધું નાખી શકો છો. પરંતુ આ નોંધાયેલી ટપાલ છે એ પેટીની અંદર નાખી નોંધાવી શકાતી નથી. એના માટે આપણે જે તે પોસ્ટ ઓફિસે જવું પડે છે, એટલે કે નજીકની જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ રજીસ્ટર પોસ્ટ કરી શકાય છે. બીજી વાત કે અહીંયા સામાન્ય ટપાલ કરતાં આની કિંમત કેવી છે, વધારે દેવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ જે છે એ ટપાલ મોકલેલ વ્યક્તિનો મળી ગઈ છે તેનો પુરાવો જોઈતો હોય તો તેના પુરાવા તરૂપે એને મળી છે એ અંગેની સાઈ છે સે સાઈન છે એ મેળવી શકાય છે. બરાબર, ઘણી વખત એમ થાય કે આપણે જે રજીસ્ટર એડી કરેલું છે, જેને આપણે પોસ્ટ મોકલી છે, એને ખરેખર મળી છે કે નહીં એનો આપણે પુરાવો જોઈતો હોય તો એના પુરાવા રૂપે એ સામેની વ્યક્તિને સ્વીકૃતિ પછી આપણને એ મળી છે, મળી ગઈ છે એના માટેનો પુરાવો પાછો જોઈતો હોય તો આપણે મેળવી શકીએ છીએ, એની સાઇન મેળવી શકીએ છીએ. અને પુરાવા માટે થોડી વધારે રકમ ચૂકવવી પડે છે. પુરાવો જોઈતો હોય તો એ પુરાવા માટે પણ થોડી વધારે રકમ ચૂકવવી પડે છે. બરાબર, પહેલાં તો અહીંયા નોંધાયેલી ટપાલ છે એ નોંધાયેલી ટપાલ સામાન્ય ટપાલની જેમ આપણે સીધી પોસ્ટ ઓફિસનું જે બોક્સ હોય જ્યાં જગ્યાએ રાખી છે, પેટી રાખી છે પોસ્ટની, ત્યાં જઈ નાખી શકતા નથી. કારણ કે એને રજીસ્ટર એટલે કે નોંધાવવી પડે છે અને નોંધાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસે જવું પડે છે. નજીકની પોસ્ટ ઓફિસે જઈ જે રજીસ્ટર ફી થઈ એ ચૂકવવી પડે છે. અને આ ચૂકવ્યા પછી જે વ્યક્તિને આપણે ડિલિવરી મોકલવાની છે તેને આ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી દેવામાં આવે છે. અને આની અંદર સામાન્ય જે ટપાલપત્રો છે એના કરતાં વધારે કિંમત છે એ ચૂકવવાની રહે છે. જો આપણે પુરાવો જોઈતો હોય કે ખરેખર સામેની વ્યક્તિને એ વસ્તુ મળી ગઈ છે, પોસ્ટ આપણું મળી ગઈ છે, આપણે જે રજીસ્ટર એડી કરેલી છે, રજીસ્ટર પોસ્ટ કરેલું છે એ એને મળી ગયેલી છે, એવો જો પુરાવો જોઈતો હોય, એ વ્યક્તિની આપણે સહીની જરૂર હોય, સાઇનની જરૂર હોય, એવા સંજોગોમાં આપણે થોડીક વધારે પુરાવો મેળવવા માટે થોડીક વધારે કિંમત ચૂકવવી પડે છે. તો મિત્રો, તમને આ ટપાલની બે સેવાઓ છે એ બે સેવાઓ વિશે મેં તમને માહિતી આપી, પૂરો ખ્યાલ આવ્યો છે. ફરી વખત તમે સાંભળો, બે આપણે રિપીટ કરીએ કે સામાન્ય ટપાલ પત્રો એટલે શું. તો કે સામાન્ય ટપાલ પત્રો એટલે આપણે જે માહિતી મોકલવા માગીએ છીએ તે પત્ર કે પરબીડિયા સ્વરૂપે મોકલવાની હોય તો તેને સામાન્ય ટપાલ પત્રો કહેવાય છે. સામાન્ય ટપાલ પત્રો છે એ સામાન્ય રીતે તમે રૂબરૂ પોસ્ટ ઓફિસે ન જાઓ તો પણ ચાલે, પોસ્ટ ખાતાના અમુક ગામડાની અંદર, અમુક બજારની અંદર એની પોસ્ટનું બોક્સ જે છે એ રાખવામાં આવેલું છે, તેમાં તમે નાખી દો તો પણ મોકલી શકાય છે. બીજી વાત કરી નોંધાયેલી ટપાલ એટલે કે રજીસ્ટર પોસ્ટ. હવે રજીસ્ટર પોસ્ટ છે એમાં આપણે નજીકની પોસ્ટ ઓફિસે જવું પડે છે. બરાબર, ત્યાં જઈ એની નોંધણી કરાવવી પડે છે અને નોંધણી કરાવો છે ત્યારે તેની જે રજીસ્ટર ફી થતી હોય પોસ્ટ માટેની એ આપણે ચૂકવવી પડે છે. હવે આ સામાન્ય ટપાલ કરતાં એની કિંમત છે એ વધારે ચૂકવવી પડે છે. બીજી વાત કે એ વ્યક્તિને મળી ગઈ છે, આપણે મોકલેલ જે સંદેશો છે એ એને પહોંચી ગયેલો છે, મોકલેલ વસ્તુ છે એને પહોંચી ગયેલી છે, એનો પુરાવો જોઈતો હોય તો પણ આ થોડીક વધારે ફી છે એ આપણે ચૂકવવી પડે છે. હવે ત્રીજી આપણે વાત કરીએ તો તે છે પાર્સલ સેવાઓ. પોસ્ટ દ્વારા
पार्सल सेवाओ छे ए पूरी पाड़वामां आवे छे। अपने प्रश्न पूछाय कि टपाल खाताना पार्सल सेवानी समझूती आपो, टपाल खातानी पार्सल सेवानी समझूती आपो। मित्रों अहीं टपाल खातानी जे पार्सल सुविधाओ छे ए पार्सल सुविधानी अंदर सरकार जे छे ए कायदा द्वारा प्रतिबंधित न होय, कायदामां जे जे प्रतिबंधित वस्तुओ आवती होय एवी प्रतिबंधित वस्तुओ न होय तेवी तमाम वस्तुओ पार्सल द्वारा एक स्थळेथी बीजा स्थळे टपाल द्वारा मोकली शकाय छे। टपाल द्वारा आपणे वस्तु मोकलवी होय तो आपणे मोकली शकीए बराबर, परंतु एक नियम याद राखो कि कई वस्तुओ तो कि सरकार द्वारा जे प्रतिबंधित न होय एवी वस्तुओ छे ए आपणे टपाल द्वारा एक स्थळेथी बीजा स्थळे मोकली शकाय छे। सरकार द्वारा जेना उपर कायदा द्वारा प्रतिबंध लगावामां आवेलो छे एवी वस्तुओ आ टपालनी सेवा द्वारा पार्सल स्वरूपे आपणे मोकली शकાતી નથી। કોઈ પણ પોસ્ટ ઓફિસ થી મોકલવાની વસ્તુનું પાર્સલનું બુકિંગ કરી શકાય છે। આ માટે પાર્સલ મોકલનારે ઓ પોસ્ટ ઓફિસને જરૂરી ફી ચૂકવવી પડે છે। આપણે જ્યાં પાર્સલની સુવિધા આપતી જે પોસ્ટ ઓફિસ છે અથવા તો કોઈ પણ પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને આપણે પાર્સલ મોકલવાનું છે તે અંગેનું બુકિંગ છે એ આપણે કરાવી શકાય છે। સાથે જરૂરી આપણે બુકિંગ કરાવવા જઈએ છીએ ત્યારે એની જરૂરી જે ફી છે એ ફી ચૂકવવાની રહે છે। સામાન્ય રીતે તમે ફી ચૂકવી દો છો એની જે પ્રક્રિયા થતી હોય એ પોસ્ટ ઓફિસે જઈ પૂર્ણ કરો છો ત્યારે આ તમારું જે પાર્સલ છે એ પાર્સલ મોકલવાની વ્યવસ્થા છે એ ટપાલ ખાતા દ્વારા કરવામાં આવે છે। જરૂરિયાત જણાય તો આ પાર્સલનો તમે વીમો પણ લઈ શકો છો બરાબર। પાર્સલનો વીમો છે એ લઈ શકાય છે। આપણને એમ થાય કે આપણી વસ્તુ બહુ જ કિંમતી છે બરાબર, તૂટી જાય એવી છે, નુકસાન પહોંચે એવું છે, તો આવા સંજોગોમાં તમને જરૂરિયાત જણાય તો તેનો તમે વીમો છે એ લઈ શકો છો, એટલે કે જરૂરિયાત જણાય તો વીમો લઈ શકો છો। આવી રીતે પાર્સલની જે સુવિધાઓ છે, પાર્સલની જે સેવાઓ છે એ ત્રણ પ્રકારની સેવાઓ છે એ આપવામાં આવે છે। એક તો આપણી પાસે છે VPP એટલે કે વેલ્યુ પેબલ પોસ્ટ, વેલ્યુ પેબલ પોસ્ટ। જેને આપણે ટૂંકમાં કહીશું VPP, આ સેવા પૂરી પાડે છે। બીજું છે આપણી પાસે સ્પીડ પોસ્ટ, સ્પીડ પોસ્ટ પાર્સલ આ સેવા પૂરી પાડે છે। અને ત્રીજી જે છે એ સેવાની અંદર આપણે એક્સપ્રેસ પાર્સલ, આવી ત્રણ પ્રકારની પાર્સલની સુવિધા છે એ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવે છે। હવે આપણે પહેલી સેવા છે એની ચર્ચા કરીએ, વેલ્યુ પેબલ પોસ્ટ। વેલ્યુ પેબલ પોસ્ટની વાત કરીએ તો કોઈ પણ ધંધાદારી હોય કે ઉત્પાદક હોય એ વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ ટપાલ ખાતા દ્વારા પાર્સલથી માલ મોકલાવે છે ત્યારે તેને VPP કહેવામાં આવે છે। સામાન્ય રીતે અત્યારે આપણે ઘણા બધા જોઈતા હોય કે આપણે ટેલિફોનિક દ્વારા કોઈ પણ ઉત્પાદક છે એ ઉત્પાદકને ફોન કરીને કહીએ કે અમારે આ વસ્તુ છે એટલા નંગ કે આ વસ્તુ અમારે જોઈ છે,
ત્યારે એ ઉત્પાદક એનું પાર્સલ કરાવી અને પોસ્ટ ઓફિસમાં એ આપી આવે અને એ પોસ્ટ દ્વારા આપણા ઘરે એ વસ્તુ પહોંચી જાય. તો આ પ્રકારની જે સેવા છે એને VPP તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પાદક છે એ ગ્રાહક જે છે, ઉત્પાદક કે વેપારી છે, ઉત્પાદક પાસે એવું જ નહીં પણ વેપારી પણ આ પ્રકારની વસ્તુઓ છે મોકલી શકે છે. ગ્રાહકને જે ઓર્ડર આપેલો છે એ ઓર્ડર ટપાલ ખાતા દ્વારા પાર્સલથી મોકલવામાં આવે છે તો તેને VPP તરીકે ઓળખવામાં આવે છે. સામા પક્ષને મોકલેલી વસ્તુ આવતા પહેલાં તેની કિંમત છે તેની પાસેથી વસૂલ કરી શકે છે. હવે વસ્તુ આપતા પહેલાં અહીંયા વસ્તુ આપતા પહેલાં કિંમત વસૂલ કરે છે, બરાબર. શું કરે છે? પહેલાં તો આપણે જે વેપારી છે કે ઉત્પાદક છે એની પાસેથી ઓર્ડર મેળવો કે અમારે વસ્તુ જોઈએ છે, એ ઓર્ડર મુજબનો માલ છે એ આ ગ્રાહક સોરી વેપારી અથવા તો ઉત્પાદક છે એ પોસ્ટ ઓફિસમાં જઈને આપણા નામે મોકલી દે છે. હવે આ પોસ્ટ ખાતું શું કરશે કે એ વસ્તુનું પાર્સલ છે તે આપણને પહોંચાડશે. આ પાર્સલ આપણને મળે ત્યારે એ પાર્સલ આપતી પહેલાં આપણને એ પાર્સલ આપે તે પહેલાં જે કંઈ એની કિંમત છે એ કિંમત આપણી પાસે વસૂલ કરે છે. અને આ કિંમત જે વસૂલ કરીને જે માલ મોકલનાર ઉત્પાદક અથવા તો વેપારી છે એ વેપારીને પહોંચાડવાનું કામ છે એ ટપાલ ખાતાની સેવા આપે તો તેને વેલ્યુએબલ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમને મિત્રો ખ્યાલ આવ્યો છે કે વેલ્યુએબલ પોસ્ટ એટલે શું? વેલ્યુએબલ પોસ્ટ એટલે શું? ફરી વખત આખે આખું સમજવાનો પ્રયત્ન કરો કે વેલ્યુએબલ પોસ્ટ એટલે જ્યારે કોઈપણ ગ્રાહક ઉત્પાદક અથવા તો વેપારી પાસે માલ ખરીદી અંગેનો ઓર્ડર આપે ત્યારે ઉત્પાદક અથવા તો વેપારી એ વસ્તુનું પાર્સલ બનાવી પોસ્ટ ઓફિસે જઈ એનું જે વ્યક્તિને મોકલવાનું છે એના એડ્રેસની જાણ કરી અને પોસ્ટમાં જરૂરી ફી છે એ આપી ચૂકવી અને એ મોકલે છે. હવે પોસ્ટ ખાતું છે આ પાર્સલ જે વ્યક્તિને પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડી આપે છે અને જે મેળવનાર વ્યક્તિ છે એટલે કે ગ્રાહક છીએ આપણે, ગ્રાહક હોય તો આપણે એ વસ્તુ મેળવીએ છીએ ત્યારે એ વસ્તુ આપણને એ પાર્સલ આપણને આપતા પહેલાં જે એની કિંમત છે એ કિંમત ચૂકવવી પડે છે. એટલે કે નાણાં આપણે સીધા ગ્રાહક વેપારી છે વેપારી કે ઉત્પાદકને આપવાના નથી. જ્યારે તમને પાર્સલ મળે છે ત્યારે એ પાર્સલની સાથે તમે એના નાણાં ચૂકવો છો. તો આ પ્રકારે નાણાં ચૂકવી દો છો ત્યારે તમને એ પાર્સલ આપવામાં આવે છે. સાથે પોસ્ટ ખાતું જે છે ટપાલ ખાતું છે આ વ્યવસ્થા કે નાણાં જે મળેલા છે એ પાછા વેપારી કે ઉત્પાદકને પહોંચાડી આપે છે. તો આ જે વ્યવસ્થા થઈ છે તેને આપણે VPP એટલે કે વેલ્યુએબલ પોસ્ટ તરીકે ઓળખીએ છીએ. પૂરો ખ્યાલ આવ્યો છે? હવે ત્યારબાદ બીજી સેવાની આપણે વાત કરીએ, બરાબર. તો બીજી સેવા છે આપણી પાસે સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ પોસ્ટ પાર્સલ, હવે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે. નામ તમે જો સ્પીડ એટલે કે ઝડપ, ઝડપથી પાર્સલ પહોંચાડો, બરાબર. તમે નામ જોયું કે સ્પીડ પોસ્ટ પાર્સલ. સ્પીડ એટલે ઝડપથી આપણે પાર્સલ પહોંચાડવાનું હોય એ પ્રકારની આ સેવાની વાત થઈ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળોએ ઝડપથી ટપાલ અથવા તો પાર્સલની સ્પીડ પોસ્ટ પાર્સલની સેવા પૂરી પાડે છે. એટલે આ બાબત ખાસ છે, નક્કી કરેલું સ્થળ આ સ્પીડ પોસ્ટ એટલે કે પાર્સલની સુવિધા છે એના સ્થળ નક્કી કરેલા હોય, જે વિસ્તાર નક્કી કરેલા છે એવા વિસ્તારમાં જ આપે છે. પછી ખૂબ જ અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં નક્કી નથી કરેલું ત્યાં આ સ્પીડ પોસ્ટ પાર્સલની સુવિધા કદાચ ન પણ મળે એવું બને. પરંતુ આપણે નક્કી કરેલા જે સ્થળે છે ત્યાં ભારત સરકારનું આ જે ટપાલ ખાતું છે એ સામાન્ય ટપાલ હોય સ્પીડ પોસ્ટ પાર્સલ હોય એ સેવા પૂરી પાડવાનું કાર્ય છે એ કરે છે. ટપાલ કે પાર્સલની ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે
તેની ખાતરી આપે છે. બરાબર, ચોક્કસ સમયમાં ચોક્કસ સમયની અંદર આ ડિલિવરી જે છે એ થશે એની ખાતરી આપે છે. આ સ્પીડ પોસ્ટની અંદર એની પૂરી ચોક્કસ સમય, ચોક્કસ સમય મર્યાદાની અંદર ડિલિવરી પૂરી પાડે છે. આપણે ઝડપથી કોઈ અગત્યની માહિતી, અમુક અગત્યની વસ્તુઓ મોકલવાની થતી હોય ત્યારે આ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકાય છે. અને આ ટપાલ ખાતું આપણને સમય મર્યાદાની અંદર કે તમને સમય આપે કે બે દિવસ, એક દિવસ, આટલા સમયમાં ચોક્કસ સમયની અંદર આ વસ્તુ છે તમે જ્યાં મોકલવા માગો છો, જે પાર્સલ છે મોકલવા માગો છો એની ડિલિવરી થઈ જશે એની ખાતરી છે એ ટપાલ ખાતા દ્વારા આપવામાં આવે છે. અહીંયા સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ ફી ચૂકવવી પડે છે. એટલે કે વસ્તુ કે ટપાલનો વીમો લેવો હોય તો લઈ શકાય છે. હવે અહીંયા સામાન્ય જે ટપાલો છે એ સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધારે ફી ચૂકવવી પડે છે. આપણે અહીંયા જોયું હતું કે સામાન્ય ટપાલ પત્રો, તો સામાન્ય ટપાલ પત્રો છે એના કરતાં સ્પીડ પોસ્ટ છે એની વધુ કિંમત ચૂકવવી પડે. બરાબર, આ સામાન્ય ટપાલ પત્રો છે એના કરતાં સ્પીડ પોસ્ટની સેવા આપણે લેવી હોય તો વધારે કિંમત ચૂકવવી પડે છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય ટપાલ પત્રોમાં ધીરે ધીરે આપણે વસ્તુ મોકલવાની હોય તો એને ટપાલ વિભાગને કોઈ ખાસ ઝડપ માટેની કોઈ પ્રોસેસ કરવી પડતી નથી, એટલે ઓછી ફી હોય. પરંતુ આમાં આપણે ઝડપથી મોકલવી છે એટલે એને પ્રકારની ખાસ પ્રકારની પ્રોસેસ કરવી પડે છે. આમાં પણ જરૂરિયાત પડે તો વીમો લઈ શકાય છે. આપણને એમ થાય કે આપણી આ વસ્તુ આવી છે એનો વીમો લેવો હોય તો આપણે વીમો લઈ શકીએ છીએ. હવે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરનું છે આપણી પાસે એક્સપ્રેસ પાર્સલ. હવે આ આપણે જે જોયું તેમાં પહેલું વેલ્યુએબલ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, સ્પીડ એટલે ઝડપ, અને આ તો એક્સપ્રેસ, નામ પ્રમાણે ખૂબ જ ઝડપથી. બરાબર, એક્સપ્રેસ વે આપણે કહેતા હોય કે જ્યાં વાહનો ખૂબ જ ઝડપથી જતા હોય એવી રીતે આ એક્સપ્રેસ પાર્સલ છે એ પણ ઝડપથી તમારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવું હોય તો ઝડપથી પહોંચાડી શકાય એ પ્રકારની આ સુવિધા છે. વ્યક્તિઓ અને સંસ્થાઓને ટપાલ ખાતાની એક્સપ્રેસ પાર્સલની સેવાનો લાભ મળી શકે છે. ધંધાકીય સંસ્થાઓ હોય કે કોઈ પણ વ્યક્તિઓ હોય એ આ લાભ મેળવી શકે છે. વ્યક્તિઓ કે ધંધાકીય સંસ્થાઓ જે છે એ આ સ્પીડ પોસ્ટ છે એનો લાભ મેળવી શકે છે. એક્સપ્રેસ પાર્સલ છે એ નક્કી કરેલી સમય મર્યાદાની અંદર ખૂબ જ ઝડપથી પહોંચાડવામાં આવે છે. એક્સપ્રેસ પાર્સલ છે એ નક્કી કરેલી સમય મર્યાદા આ એક્સપ્રેસ પાર્સલ દ્વારા નક્કી કરેલો જે સમય છે એ સમય મર્યાદાની અંદર ખૂબ જ ઝડપથી આ પાર્સલ પહોંચાડવાનું કાર્ય છે એ કરી આપે છે. એક્સપ્રેસ પાર્સલની ફી છે એ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે હોય છે. આ જે સ્પીડ પોસ્ટ છે એના કરતાં એક્સપ્રેસ પાર્સલની ફી કેવી હોય છે? ફી વધારે હોય છે આના કરતાં. બરાબર, આ સ્પીડ પોસ્ટ પાર્સલ છે એના કરતાં એક્સપ્રેસ પાર્સલ છે એની ફી વધારે હોય છે. હવે તમને ખ્યાલ આવ્યો હોય છે આ સ્પીડ પોસ્ટ પાર્સલ છે, એક્સપ્રેસ પાર્સલ છે. એક્સપ્રેસ પાર્સલની અંદર હવાઈ માર્ગે અથવા તો અન્ય સૌથી ઝડપીથી મળે તેવા માર્ગે ટપાલ ખાતું એક્સપ્રેસ પાર્સલ મોકલે છે. એટલે આ મોકલવાનું કાર્ય જે છે એ હવાઈ માર્ગે પણ મોકલે છે, હવાઈ માર્ગ અથવા તો ઝડપથી સૌથી ઝડપથી પહોંચે એવા માર્ગે આ પાર્સલ છે એ મોકલવાનું કાર્ય
करे छे। तो मित्रों आज आपणे जे माहिती मेळवी एमां तमने पूरो ख्याल आव्यो छे। फरी वखत आपणे एक नजर फेरवी लईए झड़पथी। तो अहींया टपालनी सेवाओनी अंदर सामान्य टपाल छे ए सामान्य टपाल पत्रो तेमां पत्र के परबीडियाना स्वरूपे आपणे माहिती छे ए मोकलवानी होय त्यारे तेने सामान्य टपाल पत्रो कहे छे। सामान्य टपाल पत्रो नजीकना कोईपण स्थळे थी पोस्ट ऑफिस थी पोस्टनी जे बॉक्स छे त्यांथी आपणे मोकली शकीए छे अने एनो खर्च पण साव ओछो होय छे। हवे नोंધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટ અથવા તો નોંધાયેલી ટપાલ, હવે આની અંદર સામાન્ય ટપાલ પત્રો કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે અને રજિસ્ટર પોસ્ટ કરવા માટે આપણે નજીકની જે પોસ્ટ ઓફિસ છે એ નજીકની પોસ્ટ ઓફિસે જવું પડે છે અને ત્યાં જઈ આપણે આ ટપાલ છે એની નોંધણી કરાવવી પડે છે। એટલા માટે અને અહીંયા સામાન્ય ટપાલ કરતાં એની વધારે કિંમત ચૂકવવી પડે છે। જો આપણે વસ્તુ સામે જેને મોકલવાની છે એને એની ડિલિવરી મળી ગઈ છે એનો જો પુરાવો જોઈતો હોય તો એમાં પણ થોડીક વધારે કિંમત ચૂકવવી પડે છે। બીજી ત્રીજા નંબરના ટોપિકની વાત કરીએ તો આપણે લીધું પાર્સલ સેવાઓ, અથવા તો અહીંયા આપણને પ્રશ્ન પૂછાય છે કે ટપાલ ખાતાના પાર્સલ સેવાની સમજૂતી આપો। તો ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું ત્રણ પ્રકારની પાર્સલ સેવાઓ પૂરી પાડે છે। એમાં પહેલું છે વેલ્યુએબલ પોસ્ટ VPP, બીજું છે સ્પીડ પોસ્ટ એટલે કે પાર્સલની સેવા અને એક્સપ્રેસ પાર્સલની સેવા। આ ત્રણ બાબતો છે એનો ખ્યાલ આપણે મેળવો। એમાં પહેલી વસ્તુ છે વેલ્યુએબલ પોસ્ટ એટલે VPP। હવે VPPની વાત કરીએ તો ઉત્પાદક હોય અથવા તો વેપારી હોય એ ગ્રાહકનો જે ઓર્ડર મેળવેલો છે એ ઓર્ડર પ્રમાણે માલ મોકલવા માગે છે ત્યારે આ VPPની સુવિધા મેળવે છે। તે પોસ્ટ ઓફિસમાં જઈ એ વસ્તુ ગ્રાહકના નામે મોકલે છે અને જરૂરી ફી ભરે છે। પોસ્ટ ખાતું છે જે ગ્રાહક છે એ ગ્રાહકને એ વસ્તુ પહોંચાડવાનું કાર્ય કરે છે। ગ્રાહકને એ વસ્તુ મળે છે ત્યારે ગ્રાહક એ પાર્સલની કિંમત ચૂકવવાની હોય તો એ કિંમત અને જે વસ્તુ આવી છે એની કિંમત ચૂકવી આપે છે અને એ કિંમત ચૂકવે છે એટલે ટપાલ ખાતું એને આ સુવિધા પૂરી પાડે છે। આગળ અહીંયા એ સુવિધા મળ્યા પછી આ ટપાલ ખાતું છે એ રકમ લઈ જે ઉત્પાદક અથવા તો વેપારી છે એ ઉત્પાદક અથવા તો વેપારીને પહોંચાડવાનું કાર્ય કરે છે। તો આ પ્રકારની જે સુવિધા છે તેને VPP તરીકે ઓળખીએ છીએ અને આમાં VPPની અંદર કિંમત છે એ સામાન્ય ટપાલ કરતાં પણ વધારે હોય છે। બીજી વાત છે કે આપણે સ્પીડ પોસ્ટ પાર્સલ નામ પ્રમાણે ઝડપથી પહોંચતું પાર્સલ છે તો આની અંદર નક્કી કરેલા સ્થળે ચોક્કસ સમય મર્યાદાની અંદર એની ડિલિવરી થઈ જશે એવી ખાતરી આપવામાં આવે છે અને જરૂરિયાત જણાય તો આવી વસ્તુઓનો વીમો પણ આપણે લઈ શકીએ છીએ। અને ચોથું આની કિંમત છે એ આપણે સામાન્ય ટપાલ પત્રો કરતાં એની કિંમત વધારે હોય છે આ સ્પીડ પોસ્ટની। ત્યારબાદ એક્સપ્રેસ પાર્સલ તો એ ખૂબ જ ઝડપથી સ્પીડ પોસ્ટ કરતાં પણ ઝડપથી આ સેવા આપવામાં આવે છે અને જે માર્ગે ઝડપથી વસ્તુ પહોંચે એ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। જરૂર પડે તો હવાઈ માર્ગનો પણ ઉપયોગ કરી શકાય છે એટલે કે કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય સંસ્થા હોય એને આનો લાભ મળે છે અને જે એનો સમય નક્કી કરેલો છે એ નક્કી કરેલા સમયની અંદર ખૂબ જ ઝડપથી આ વસ્તુ છે એ પહોંચાડવામાં આવે છે। તો આમ એક્સપ્રેસ પાર્સલ છે એની જે ફી છે એ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે હોય છે। તો મિત્રો આજે મેં તમને જે ખ્યાલ આપ્યો છે જે માહિતી આપી છે એનો તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે બરાબર। તો આભાર। નેક્સ્ટ ફરી વખત બાકીની જે પોસ્ટ ખાતાની ટપાલ ખાતાની જે સેવાઓ છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું। આભાર।